से प्रतिष्ठितात् मनोमेवाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महायेजसः अनेनाभीतेन अहोरात्रान् सन्दधामि सत्यं वदिष्यामि तन्मामवतु सद्वक्तारमवतु अवतु मानाम् अवतु वक्तारमवतु वक्तारम् शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् कर्मालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि दविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। उपनिषद मा 56वां पाणा पर यदा सुप्तः स्वप्नं न कञ्चन पश्यति अथ अस्मिन् प्राण एव एकधा भवति तदा एनं वाक् सर्वैर्नामभिः सह आप्येते चक्षुः सर्वैरूपैः सह आप्येते श्रोत्रं सर्वैः शब्दैः सह आप्येते मनः सर्वैर्ध्यानैः सह आप्येते स यदा प्रतिबुध्यते यथाग्नेर्ज्वलतो सर्वा दिशो विस्फुलिङ्गाभिप्रतिष्ठेरन् एवमेव एतदास्मन् आत्मनः प्राणा यथायतनं विप्रतिष्ठन्ते प्राणेभ्यो देवाः देवेभ्यो लोकाः तद्यथा क्षुरक्षुरधाने वहितः स्यात् विश्वंभरो वा विश्वंभरकुलाये एवमेव एष प्रज्ञ आत्मा इदं शरीरमात्मानमनुप्रविष्टः आदोमभ्यः आनखेभ्यः तो टीकाकार कैसे के बृहदान ने कहा सुषुप्ति मां जी प्रकार अनुभव थाय छे समझाव माटे त्रण दृष्टांत आपवा माव्या कुमार है महाराज है महाब्राह्मण से एक कुमार नो एटले अत्यंत नानकड़ा बालक नो महाराजा नो जेनी पासे सर्व संपत्ति छे अने महाब्राह्मण नो इतने ना विशेषण बताम आ गया कि कुमार ने पण नाना बाळक ने जे मानस तन्नु पान करे छे भी उम्र नु छे
કોઈ પ્રકારના વિક્ષેપ ન જન્મે એ પ્રકારની બધી જ અનુકૂળતા હોય ત્યારે બાળક છે એવું આનંદમાં હોય છે અને આસપાસ તો કઈ જાણતું નથી. તે જ રીતે આ જીવાત્મા પણ બ્રહ્મમાં એક હોવાને કારણે સુષુપ્તિમાં કઈ જાણતો નથી. મહારાજાના બધા વિશેષણો આપવામાં આવ્યા કે જે ચિત્ત વિક્ષેપો ભવતી, જે કશી વસ્તુથી ચિત્તનો વિક્ષેપ થાય, જેમ કે લોભ વગેરેને કારણે, તો આ બધા દોષથી રહિત આ મહારાજા છે. કારણ કે એને કામ ક્રોધ લોભ કોઈ પ્રકારના વિક્ષેપની કોઈ એવું કોઈ અવકાશ ના, બધું જ એની પાસે સમગ્ર પૃથ્વી છે, નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે, બધા પ્રકારની ધન સંપત્તિ છે, એના માટે લોભને કોઈ સ્થાન નથી. શરીરને મંદિર તો શરીર સંપન્ન છે, સુદૃઢ છે, બળવાન છે, સંસ્કારી છે, બધા પ્રકારના ભોગ ભોગવાની ક્ષમતા ધરાવે છે અને બધા પ્રકારના ભોગ એની પાસે છે, મારે કઈ કામના નથી. અને વળી બ્રાહ્મણો ચારણો બંદીઓ સદા એની પ્રસ્તુતિ કરતા હોય મારે કોઈ પ્રકારનો ક્રોધ નથી, આનંદ છે. મહારાજ જેવી રીતે એમ સર્વગુણો પે તો મહારાજો યથાસ્વમ પ્રાપ્નયા ભોગ સંપ્રાપ્ત્યા, ભોગની સંપ્રાપ્તિને કારણે આવો મહારાજા જેવી સર્વ સુખને પ્રાપ્ત કરે. સુષુપ્તો બી તથા ભગવાન, તેવી રીતે આ સુષુપ્ત પુરુષ પણ એવી જ સુખને પ્રાપ્ત કરે છે. મહારાજો યથા દુઃખમ ન જાણાતી હે કિંચન, અને મહારાજને ક્ષણ કોઈ પ્રકારનું દુઃખ નથી. સુષુપ્તમાં પણ આ જીવાત્મા કે વિજ્ઞાનમય આત્માને કોઈ પ્રકાર સર્વ વિક્ષેપ શૂન્ય હોવાના કારણે એ દુઃખ નથી. ત્રીજું પછી મહાબ્રાહ્મણ દ્રષ્ટાંત આપી રહ્યા છે કે સર્વ રીતે શ્રેષ્ઠ છે આ બ્રાહ્મણ, શમ દમ બધા પ્રકારની યોગ્યતા ધરાવનાર છે. ઇન્દ્રિયાણી યથા જીતવા, જેણે બાહ્યના અભ્યંતર ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, શમદમ ધરાવનાર છે, કોઈ પ્રકારની ઈચ્છા ધરાવતો નથી, કારણ કે એની ઈચ્છા માત્ર નિષ્કામ છે. જે કે પોતાને પ્રાપ્ત થાય પ્રારબ્ધના કારણે એનું સેવન કરે છે, એનો આનંદ અને સંતોષ પ્રાપ્ત સંતોષ માણે છે. કર્મથી મનથી વચનથી ક્યારેય કોઈનું અહિત કરતો નથી, પોતાનું અહિત કરનારું વાસ્તવમાં અહિત કરતો હોય છે. એનું કારણ એ છે કે આના મનમાં આ પ્રકારની સમજ છે કે પોતાને પ્રતિકૂળ હોય વર્તન જો અન્ય પ્રત્યે કરવામાં આવે તો છેવટે વસ્તુ પોતાને જ આવીને પોતે જ અનુભવવી પડતી હોય છે, સહન કરવી પડતી હોય છે. અને તે રીતે પોતાને અનુકૂળ છે એવું જો વર્તન બીજા સમક્ષ કરવામાં આવે, બીજા પ્રત્યે કરવામાં આવે, તો એ અનુકૂળતા છેવટે પોતાને પ્રાપ્ત થતી હોય છે. એવમ બુદ્ધિ સમાશ્રિત ઇતિ બુદ્ધિ સમાશ્રિત, આ પ્રકારની બુદ્ધિનો આશ્રય રહેલો છે. સ્વયં વેદાર્થસ્ય સમગ્રસ્ય વેદતા, સમગ્ર વેદ અર્થને જાણનાર છે. ન પરનિંદક, ક્યારેય પણ અન્ય નિંદા કરતો નથી. સ્વદ દોષ દૃષ્ટિ સ્વતમ, પોતાના દોષ પ્રત્યે સદા સભાન છે. દુષ્ટ સંગ વિવર્જિત, અને દુષ્ટના કુસંગથી સદા રહિત છે. આત્મના તો વેગ ધરાવનાર છે કે જે જળ છે સર્વ નશ્વર છે, અનિત્ય છે, ચૈતન્ય આત્મા માત્ર નિત્ય છે. ઉહાપોહ વિશારદ, અને સ્વપક્ષનું સ્થાપન કરવું, પરપક્ષનું ખંડન કરવું, આ માટે તર્કની સર્વ કુશળતા ધરાવે છે. ઇહા મૂત્ર ફલભોગ વિરાગ, એવું ધરાવનાર છે. આ લોકને પ્રલોકને કોઈ ભોગ માટે જેને કોઈ પ્રકારની કામના નથી. વળી એ પણ જાણે છે કે સુખ દુઃખ વગેરે કે હર્ષ શોક એમ કહેવું જોઈએ, એ પ્રકારના પ્રત્યયો ત્યારે જન્મે જ્યારે મનુષ્યને કે જીવાત્માને દેહ અહંભાવ હોય. અને તેથી ઇતિ વિજ્ઞાન સંપન્ન મુમુક્ષુ દેહ દોષવિત, આ દેહ અથવા દેહમાં અહંભાવ ધરાવવાને કારણે જે પ્રકારના દોષ છે એ જાણતો હોવાને કારણે એમ જ મુક્ત થવા માંગે છે. દેહ દયા સંસારાત મુમુક્ષુ, આ બંને એટલે સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં અહંભાવના કારણે જે સર્વ દુઃખ કે સંતા હોય એ પ્રકારના સંસાર મુક્ત થવાની ઈચ્છા ધરાવે છે.
અને એ માટે જાણે છે કે જ્ઞાન એ માટેનું સાધન છે. સશિખમ વપનમ કૃત્વા પરિત્યજ અન્યાશ્રમમ, જીવની જે કોઈ અવસ્થામાં પોતે છે એનો ત્યાગ કરીને એને સંન્યાસ, વિદિશા સંન્યાસ ગ્રહણ કરેલો છે. સપરિષ્કરમાદાય તુરીયમ મોક્ષ સાધનમ, ચતુર્થ આશ્રમ એ સંન્યાસ મોક્ષનું સાધન છે. વિદિશા સંન્યાસ એને સ્વીકારેલો છે અને એના નિયમનું પાલન કરનાર છે. જ્ઞાન સંપન્ન ગુરુ વિધાનત એત્ય, જ્ઞાન સંપન્ન બ્રહ્મનિષ્ઠ ગુરુને વિધાન સહિત જેને શરણાગતિ લીધેલી છે, અસાધન આશ્રય લીધેલો છે. ગુરુ વક્તારવિંદત વેદ વાક્યાને શ્રુત્વા, ત્યાર પછી ગુરુજીના મુખ કમળમાંથી આ વેદના વાક્યનો ઉપદેશ એ શ્રવણ કરે છે. સાર્થાને મનસા તેષામ ઉપપત્તિ વિચારી છે અને મહાવાક્યનો અર્થ સમજવા માટે પોતાના મનમાં જે પ્રકારના તર્કની આવશ્યકતા હોય એનો બરાબર વિચાર કરીને પરિત્યજ પાંડિત્યમ, આ પ્રકારે શ્રવણથી એમના કહેવા પ્રમાણે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને એ પાંડિત્ય શ્રવણરૂપી પાંડિત્યનો ત્યાગ કરીને તત્વમસ્યાદિ બોધને એકાગ્રમણ આપાદ્ય અને મનરૂપી બાલ્યમ પ્રાપ્ત કરીને છેવટે તત્વમસી મહાવાક્યનો બોધ પ્રાપ્ત કરવા માટે પોતાના ચિત્તને એકાગ્ર કરીને જળ બાલ પિશાચવત, આ જળમાં બાળકમાં પિશાચમાં રાગદ્વેષ હોતા નથી એટલે કે રાગદ્વેષ રહિત બનીને અહમ બ્રહ્મેતિ વાક્યાદ સાક્ષાત કૃતિમ ઉપેયવાન, હું બ્રહ્મ છે મહાવાક્યનો સાક્ષાત્કાર એને પ્રાપ્ત કર્યો છે. એટલે મોક્ષ માટે સાધક માટે એ સાધના જે બધા જે પગથિયા છે સોપાન છે બધાનું અહીંયા વ્યવસ્થિત વર્ણન કરવામાં આવે. વેદો નિત્ય અધીયતામ કહી મારીને અસબર બ્રહ્માત્મના સ્થિયતામ, ત્યાં સુધી એના જે બધા પગથિયા છે બધાનું. અને આ રીતે બૃહદારણ્યક ઉપનિષદ જે છે એની અંદર જે ક્રમ બતાવવામાં આવ્યો એ બધાનું પણ બહુ સરસ રીતે એમણે સમાવેશ અહીંયા કર્યો ગ્રંથકારે. આગળ 422 પાના પર કહે છે 213 શ્લોકથી, આનંદાત્મ સુખમ પ્રાપ્ત બ્રાહ્મણેષુ મહાનયમ તથા સુષુપ્ત પુરુષ સુખમભ્યેત નિત્યશ રાગદ્વેષાદયો દોષા સર્વાનર્થકરાયથ ન વિદ્યંતે મહાવિપ્રે સુષુપ્તે તથા નહિ. આનંદાત્મ સુખમ પ્રાપ્ત બ્રાહ્મણેષુ મહાન અયમ, અયમ મુક્તવિધો, આ પ્રકારે વિસ્તારથી જેનું વર્ણન કરવામાં આવ્યું મહાબ્રાહ્મણ, કે મહાબ્રાહ્મણ કયો? બ્રાહ્મણેષુ મહાન ઇતિ મહાબ્રાહ્મણ, તો બ્રાહ્મણેષુ મહાન શ્રેષ્ઠ તો બ્રાહ્મણો પણ સર્વશ્રેષ્ઠ. અયમ આનંદાત્મ સુખમ પ્રાપ્ત, આનંદ જેનું સ્વરૂપ છે એવા આત્માનું સુખ પ્રાપ્ત કરેલો. એટલે ટીકામાં કહે છે મૌનમ છ મૌનમ છે નિર્વેદ્ય અથ બ્રાહ્મણ, મૌન અને અમૌન, મૌન એટલે નિરધ્યાસ અને અમૌન એટલે શ્રવણ અને મનન. નિર્વિદ્ય આ બધા સર્વને સારી રીતે સિદ્ધ કરીને સારી રીતે જાણીને સર્વ રીતે અનુષ્ઠાન કરીને અથ બ્રાહ્મણ. અહીંયા હવે જે ટીકાકાર અર્થ કરે અથ બ્રાહ્મણ ત્યાર પછી બ્રાહ્મણ બને છે. આમ શ્રવણ મનનો નિધ્યાસન કરે પછી મહાવાક્યના અર્થનો સાક્ષાત્કાર કરે છે ઇત્યાદિ સુધી પ્રસિદ્ધત્વ. ટૂંકમાં એ બ્રાહ્મણ આ મુખ્ય અર્થમાં બ્રાહ્મણ કહેવાય, જે બ્રહ્મ જ્ઞાની છે મુખ્ય અર્થમાં બ્રાહ્મણ કહેવાય. આવો બ્રાહ્મણ બ્રાહ્મણેષુ મહાન, આવા બ્રાહ્મણો પણ એટલે બ્રહ્મ જ્ઞાનીઓ પણ સર્વશ્રેષ્ઠ.
પુરાણે ભી ઉત્તમ પુરાણમાં પણ કહેવામાં આવ્યું મય અર્પિતાત્મન પુંસ મય સંન્યસ્ત કર્મણ ન પશ્યામિ પરમ ભૂતમ અકર્તુ સમદર્શનાત ઇતિ મય અર્પિતાત્મન પુંસ ભગવાન કહેતા સકા પુરાણમાંથી છે એ શોધી શકાય નથી પરંતુ મય અર્પિતાત્મન તુજે પોતાના આત્મા અર્થાત મનને મારામાં અર્પિત કરેલું છે મારામાં સમર્પિત કરેલું છે મારા આમાં બનાવી દેલું છે મૈયર પિત મનોબુદ્ધિ યો ભક્ત જેનું મન બુદ્ધિ મારામાં અર્પિત છે કેન્દ્રિત છે પુંસ મય સંન્યસ્ત સર્વ કર્મણ યે તો સર્વાણ્ય કર્માણી મય સંન્યસ્ય મત્પરા સર્વ કર્મ જાણે મને સમર્પિત કરેલા છે ટૂંકમાં વાસ્તવમાં ઈશ્વર સર્વકર્મ કરી રહ્યો છે એ સમજથી જે સર્વકર્મ ઈશ્વરને સમર્પિત કરે છે અથવા તો એ સર્વકર્મ સંન્યાસ કરેલો છે ન પશ્યામિ પરમ ભૂતમ અકર્તુ સમદર્શનાત આ પ્રકારે સમદર્શી એ સમત્વનું પરમાત્માનું દર્શન કરવાના કારણે અકર્તુ જે કર્તૃત્વ બુદ્ધિથી મુક્ત છે તસ્માત પરમ ન પશ્યામિ આવા મનુષ્યથી શ્રેષ્ઠ હું કોઈ જોતો નથી અર્થાત મનુષ્યમાં આ સર્વશ્રેષ્ઠ છે જેને સર્વકર્માણી મનસા સંન્યસ્ય મનસ અર્થાત વિવેક બુદ્ધ્યા આ વિવેક બુદ્ધિથી જેના સર્વકર્મ ત્યાગ થઈ ગયો છે કે વિવેક બુદ્ધિ ન કે ન ચિંતિત કરોમિ તે હું કંઈ પણ કર્મ કરતો નથી અર્થાત હું અકર્તા છું એ પ્રકારના વિવેકથી જેના સર્વકર્મ છૂટી ગયા છે અર્થાત કર્મમાં જે કર્તૃત્વ બુદ્ધિ નથી અને એથી જેનું મન અને બુદ્ધિ સર્વ રીતે પરમાત્માના દર્શનમાં જેને પરમાત્મા દર્શન સિવાય કાંઈ ન હોવાને કારણે આપોઆપ જ એનું મન અને બુદ્ધિ એને સમર્પિત થયા અર્થાત ન હતી વાદી ભવતી એ પરમાત્મા સિવાય બીજા કશાનો વાદ કરતો જ નથી એની દ્રષ્ટિમાં અન્ય કઈ છે જ અકર્તુ આવો જ અકર્તા પોતાને અકર્તા આત્મા જાણનાર આ મહાપુરુષ કરતા ચડિયાતું જગતમાં કોઈ નથી એ ભગવાન કહે છે એટલે એને બ્રાહ્મણેશુ મહાન કહ્યો બ્રાહ્મણેશુ એટલે બ્રહ્મજ્ઞાની બ્રહ્મજ્ઞાનીઓમાં પણ મહાન શ્રેષ્ઠતા આનંદાત્મ સુખમ પ્રાપ્ત હૈ યથા આનંદ સંયમ પૂર્ણાત્મસુખમ પ્રાપ્તો ભવતિ આનંદમ બ્રહ્મ વિદ્વાન બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એને આત્મરૂપે જાણીને તો આનંદ સંયમ પૂર્ણાત્મસુખમ યથા પ્રાપ્તો ભવતિ ઓ મહાબ્રાહ્મણ જેવી રીતે આનંદ જેની સંજ્ઞા છે આનંદ જેને આનંદ કહેવામાં આવે છે એવું પૂર્ણાત્મસુખમ આત્મા જે પૂર્ણ છે એનું સુખ કે આત્માનું પૂર્ણ સુખ આપણે જે કોઈ વ્યક્તિ જ્યારે પણ સુખનો અનુભવ કરે ત્યારે આત્માના સુખનો જ અનુભવ છે પરંતુ એ લેશનો અનુભવ છે આત્માનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડવાને કારણે જે આપણે સુખનો અનુભવ કરીએ આત્માના લેશનો લેશ પૂર્ણાત્મ સુખ આ તો સ્વયં પ્રકાશ આત્મામાં જ નિષ્ઠ હોવાના કારણે આત્માનું પૂર્ણ સુખ જે પોતાના અંતરમાં ઝીલનાર છે યથા ભવતી તથા સુષુપ્ત પુરુષ નિત્યશ સુખમ અભ્યેવી એ પ્રકારે સુપ્ત પુરુષ પણ નિત્યશ સદા એટલે કાની મર્યાદા પર સુષુપ્તિમાં કોઈ કાનુભાન નિત્યશ એટલે સદા સુખમ અભ્યેતી એ પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે આટલી બધી સાધના કર્યા પછી પેલા બ્રાહ્મણને બ્રહ્મજ્ઞાની જે પ્રાપ્ત થાય એને મફતનું પ્રાપ્ત થાય છે સુષુપ્તિમાં બધા પ્રકારનો અહંકાર છૂટી જાય છે એક મોટી કિંમત ચૂકવવાની રહે છે તે છે કે હજી એને અજ્ઞાન છે એટલે આ સુખ પ્રાપ્ત થયા છતાં પણ એનો કોઈ લાભ એને મળતો નથી રાગદ્વેષાધ્યાત્મક અનર્થરૂપ સંસાર અભાવો સુષુપ્તે મહાબ્રાહ્મણે જ સમાહિત્યા સુષુપ્ત અર્થાત સુપ્ત પુરુષમાં અને મહાબ્રાહ્મણમાં બીજી સમાનતા એ છે કે
રાગદ્વેષાદી રાગદ્વેષાધ્યાત્મક રાગદ્વેષ જેનું સ્વરૂપ છે વો અનર્થ રૂપ સંસાર હે. રાગદ્વેષ જેનું સ્વરૂપ છે કે મૂળ છે એ સમય સર્વ અનર્થ રૂપ સંસાર, એને સંસાર કહેવાય જે સર્વ અનર્થ આત્મક છે, અનર્થ રૂપ છે. ટૂંકમાં આપણે જીવીએ જેટલે સંસાર છે એવું નથી કે ભાઈ માણસ કુટુંબ પરિવાર છે મારે સંસાર જેવું કઈ નથી. ત્યારે મનમાં સંતાપ છે ત્યારે સંતાપ સંસાર છે, મનમાં સંસાર છે. કેમ છે? રાગ અને દ્વેષના કારણે. તો રાગ અને દ્વેષના કારણે સદા એને સંતાપ છે. રાગ પૂરો થાય તો એ સંતાપ, કારણ કે રાગ વધુ પ્રબળ બને તેથી પૂરો નહીં થાય તો શું એવો ભય, અને રાગ પૂરો ના થાય તો દુઃખ છે. આ રીતે સંસાર જ છે. રાગદ્વેષને પૂરા કરવાને કારણે જે અનુભવ છે એનું નામ સંતાપ. તો આમાં માનસ રાગ અને દ્વેષ વડે બંધન કરવાના છે, વધુ રાગ દ્વેષને ઉપજાવનારા છે, વધુ કર્મ કરાવનારા છે, વધુ કર્મ પ્રાપ્ત કરાવનારા છે, એમ કરીને જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખનાર સર્વદા અનર્થ. રાગદ્વેષ આધ્યાત્મક અનર્થ રૂપ સંસાર અભાવ આપી. અભાવ કોઈ રાગદ્વેષ નથી, મહાબ્રાહ્મણમાં કોઈ રાગદ્વેષનો અવકાશ નથી. સર્વત્ર સમદર્શનાથ, જો રાગદ્વેષમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય છે સમદર્શન. સર્વત્ર સમ એટલે કે સર્વ સમભાવે રહેલા પરમાત્માનું દર્શન. વિષમતાના દર્શન કરવાને કારણે રાગદ્વેષ જન્મે. સમતાના દર્શન કરીએ તો ઊંચું નીચું હોય ને, ઊંચું નીચું કહો, ચડિયાત ઉતરત કહો, અનુકૂળ પ્રતિકૂળ કહો, આવું કઈ સમત્વના દર્શનમાં ના હોય. તો અનુકૂળ ને પ્રતિકૂળ એવી જાતના મનમાં ખ્યાલ હતો એ રાગદ્વેષ હોય. અનુકૂળ મળે રાગ સ્વાભાવિક છે, પ્રતિકૂળ મળે દ્વેષ પણ સ્વાભાવિક છે. આમ વિષમતાના દર્શન કરવાને કારણે એટલે કે વિષમતાને સત્યતા આપવાને કારણે મનમાં અનુકૂળ પ્રતિકૂળ આ પ્રકારના પ્રતિભાવ જન્મવાના, એમાંથી રાગદ્વેષ જન્મવાના જ. પણ અનુકૂળ પ્રતિકૂળ બધા વેશની વચ્ચે તો કે બધા વેશમાં વાસ્તવમાં એક સમાન પરમાત્મા જ છે. એ અનુકૂળ પ્રતિકૂળ તો માત્ર વેશ છે, એની સત્યતા નથી. અને એ વેશમાં રહેલો પરમાત્મા જે સર્વ સમાન છે એના દર્શનનો એની ભાવના પણ, દર્શનનો પ્રશ્ન જ નથી. ત્યારે તો કોઈ રાગદ્વેષ રહે જ નહીં. પણ જ્યારે જ્યારે મનમાં રાગદ્વેષ જન્મે ત્યારે પણ મનને યાદ દેવડાવવું કે રાગ કોના માટે છે, દ્વેષ કોને માટે છે. તો કે એ તો ઉપાધિ માટે છે. ઉપાધિ મતલબ પરમાત્મા તો હું જ છું, મારો આત્મા છે. અને એટલે પોતાના માટે ક્યારે રાગદ્વેષ હોય છે. આ રીતે સર્વત્ર સમત્વ દર્શન એટલે કે આત્મદર્શન એ રાગદ્વેષને વાસ્તવમાં દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તો મહાબ્રાહ્મણને તો સમદર્શન એટલે આત્મદર્શન. એ સમ વળી પાછું પોતાના કરતા જુદો હોય તો કંઈ ભેદભાવ રહી જાય તો વળી પાછો કંઈક ભયને અવકાશ છે ખરો. પણ સમય એટલે આત્મતત્વ. એ મહાબ્રાહ્મણમાં તો આ દર્શનવાના કારણે રાગદ્વેષને કોઈ અવકાશ જ નથી. અને સુષુપ્ત પુરુષને બધા પ્રકારની વિષમતાનું દર્શન નથી થતું. સુપ્ત પુરુષને સમદર્શન નથી પણ વિષમ દર્શનનો અભાવ છે. એમાં એટલે કારણે એનામાં પણ રાગદ્વેષ જન્મવાની અત્યારે કોઈ સંભાવના નથી. અને તેથી એ પણ બધા અનર્થ રાગદ્વેષમાંથી જન્મતા બધા અનર્થથી મુક્ત છે. એટલે 214માં શ્લોકમાં કહ્યું, રાગદ્વેષાદયો દોષા સર્વાનર્થકરા યથા ન વિદ્યંતે મહાવિપ્રય. જે મહાવિપ્રમાં મહાબ્રાહ્મણમાં આપણે મહાબ્રાહ્મણ શબ્દ પ્રયોગ કરતા રહીએ છીએ કારણ કે ઉપનિષદ કર્યો છે માઠ. બાકી વ્યાકરણ દ્રષ્ટિએ તો આ અશુદ્ધ છે કે દુષ્ટ છે, દૂષિત છે. બ્રાહ્મણ વગેરે શંખ વગેરે શબ્દો આગળ મહા એ પ્રકારનો ઉપસર્ગ લાગે નહીં. છતાં પૌંદ્રમ દધ્મ મહાશંખ મહાશંખમ ભીમકર્મા વૃકોદર્ભ, એમણે તો આપણું મહાત્મા ભગવાન એ તો ભાઈ ચાલે, એમને ચાલે ચાલે. એટલે
न विद्यन्ते महाविप्र यथा तथा सुषुप्ते भी। तो आ यथा ने तथा जो 13-14 श्लोक में आयु एनो अन्वय यथा जे 201 માં શ્લોક મહત્વ એની સાથે થાય છે કે જેવી રા બ્રાહ્મણ જાઓ છે એને સર્વ સુખ છે, કોઈ દુઃખ નથી, જેવી રીતે આ સુષુપ્ત પુરુષને પણ સર્વ સુખ છે, કોઈ દુઃખ નથી। આ તો જાણે કે થોડું વિષયાંતર તો ના કહેવાય, પરંતુ પ્રસંગોપાત જ્યારે આ રીતે કૌશિતકી ઉપનિષદની વ્યાખ્યા કરી રહ્યા છે ત્યારે પ્રસંગોપાત આવા પ્રકારના પ્રસંગમાં ત્યાં આ પ્રસંગ નથી, સુષુપ્તિનો પ્રસંગ છે। તો બૃહદારણ્યક ઉપનિષદમાં અજાત શત્રુને ગાર્ગ્યના સંવાદનો પ્રસંગ ના હતો, તો અજાત શત્રુને ગાર્ગ્યના સંવાદના પ્રસંગમાં જે કઈ છે એનો તો અપસંહાર અહીંયા ગ્રંથકાર કરે છે। ઉપરાંત જે વિષયની ચર્ચા થઈ રહી, જેમ કે સુષુપ્તિ અત્યારે, એ સુષુપ્તિના પ્રસંગમાં પણ બૃહદારણ્યકમાં જે કહેવામાં આવ્યું એનો પણ ઉપસંહાર અમે કરી લીધો પ્રસંગોપાત। વળી પાછા હવે મૂળ ગ્રંથની ચર્ચા પર આવી જાય છે, એટલે ટીકાકાર આગળ કહે છે, અથવા વ્યાખ્યાત શ્રુતિ ગ્રંથસ્ય તાત્પર્યાર્થમ સ્પષ્ટયતિ। જે શ્રુતિ ગ્રંથ છે જેની વ્યાખ્યા થઈ રહી છે, તેની વ્યાખ્યા થઈ, શ્રુતિના એ અંશની કે કંડિકાની વ્યાખ્યા થઈ, કઈ વ્યાખ્યા થઈ કે ભાઈ યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ અથવા અસ્મિન પ્રાણે એકતા ભવતી વગેરે, અને કેવી સર્વ વસ્તુ બધી એનામાં લીન થઈ જાય છે, તો હવે એનું જે તાત્પર્ય છે ઉપનિષદના વાક્યનું જે તાત્પર્ય છે, તાત્પર્યાર્થમ સ્પષ્ટયતિ શયાનસ્ય ઇત્યાદિ 46 શ્લોક, 46 શ્લોકોમાં એનું તાત્પર્ય છે એ વિસ્તારથી બતાવે છે। મૂળ તો આ પ્રશ્નો 3 છે આમાં, જે બીજાના છે ત્યાં પણ છે, અજાત શત્રુ બ્રાહ્મણમાં પણ છે, કે આ ક્યાં સૂતો હતો, એનું શયન ક્યાં હતું, અને જાગ્યો ત્યારે ક્યાંથી પાછો આવ્યો, આ 3 પ્રશ્નો જે હતા એનું તાત્પર્ય છેવટે તો આત્માનો બોધ આપવાનો જ છે। એટલે કે આત્માનાત્મ વિવેક દ્વારા, કે આત્માના ઉપાધિના વિવેક દ્વારા શુદ્ધ પરિશુદ્ધ આત્માનો બોધ આપવાનો એમાં તાત્પર્ય છે, એ તાત્પર્ય હવે વિસ્તંગ એ જ મુખ્ય વિષય છે। બીજી બધી વસ્તુ બરાબર છે, હવે આટલા બધા શ્લોકો 215 શ્લોકો થઈ ગયા, કે 214 શ્લોકો, એમાં બ્રાહ્મણ ગાર્ગીનું વર્ણન આવ્યું ને, અજાત શત્રુનું વર્ણન આવ્યું ને, કેમ ગયો ને, શું થયું, બહુ વર્ણન આવ્યું। અજાત શત્રુએ કહ્યું તો આ બ્રાહ્મણને સભામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા, એનું જાહેરમાં અપમાન કર્યું, એની કારણે કેવું થયું, બ્રાહ્મણમાં ગાર્ગીનો અહંકાર ઉગળી ગયો અને એનામાં નમ્રતા આવી, તેથી એનામાં સાચા અર્થમાં જિજ્ઞાસા આવી, અને કેવી રીતે અજાત શત્રુને શરણાગત થયો, અને અજાત શત્રુએ પણ પછી એનો સ્વીકાર કર્યો અને કેવી રીતે બોધ આપવાનો પ્રારંભ કર્યો વગેરે, આ બધું બરાબર છે। પેલો માણસ ઊંઘતો હતો, એને પછી લાકડી ફટકા મારીને જગાડ્યો અને આ પ્રશ્ન પૂછ્યા, આ 3 પ્રશ્ન, ક્યાં સૂતો હતો, ક્યાં એનું સુવાનું હતું, અને ક્યાંથી આવ્યો, બસ આ 3 પ્રશ્નો એ અગત્યના છે। તમ હોવાચ અજાત શત્રુ એતદ બાલક પુરુષ અસહિષ્ઠ, હે બાલક આ પ્રમાણે અચેત જેવો પુરુષ જે છે ક્યાં સૂતો હતો, અસહિષ્ઠ, કોઈ તદ અભૂત, ક્યાં એનું આ શયન હતું, સુવાનું ક્યાં હતું, કુત એતદ આઘાત, અને એ જયારે જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો, આ 3 પ્રશ્નો છે। તો એનો ઉત્તર અત્યારે અજાત શત્રુ રાજા આપી રહ્યા છે, એટલે એ તાત્પર્ય છે એનો અહીંયા આગળ વિસ્તાર કરે છે ગ્રંથકાર। 215 શ્લોકમાં કહે છે, સુપ્તાધારતયા પ્રદર્શન અભિપ્રાય, અસુપ્ત પુરુષ કહો અને સુષુપ્ત કહો એનો આધાર જે છે, એ આધારનું વર્ણન કરવાની પાછળ જે અભિપ્રાય છે ઉપનિષદનો એ અહીંયા સ્પષ્ટ કરે છે, કે આવું શું કામ કહે છે, આ ક્યાં સૂતો હતો અને એનું સુવાનું ક્યાં હતું, આવું એટલે કે
ટૂંકમાં સુપ્ત પુરુષનો આધાર કયો છે, સુષુપ્તનો આધાર કયો છે? આ પ્રકારના પ્રશ્નો પૂછવા અને ઉત્તર આપવાની પાછળ ઉપનિષદનો શું અભિપ્રાય છે? ઠીક છે, શયાનસ્ય તથા સુપ્તે હૃદયાકાશ એવ હિ આશ્રયો ન પરઃ કશ્ચિત શયનં ચૈતદેવ હિ. શયાનસ્ય તથા સુપ્તે, એક પાદ નંબર સુપ્તે હૃદયાકાશ ઇતિ પાઠ ટીકાયામ, અને યોગ્ય લાગે છે. શયાનસ્ય તથા સુપ્તે હૃદયાકાશ એવ હિ આશ્રયઃ ન પરઃ. શયાનસ્ય એટલે સુનાર પુરુષ, સુષુપ્ત સુપ્તે એટલે સુષુપ્તિ, આ બંનેનો હૃદયાકાશ એવ આશ્રયઃ. હૃદયાકાશ એટલે કે આત્મા એમનો આશ્રય છે, અન્ય કોઈ ન પરઃ. ન પર કશ્ચિત, બીજો કોઈ નહીં. તો ટીકાકર કહે છે, શયાનસ્ય શયન કર્તુ તથા સુપ્તે શયનસ્ય છે. શયન કરનાર અને સ્વયં શયન સુષુપ્તિ, આશ્રય આધાર હૈ, ક્યાં જઈને આ ઊંઘતો હતો, આ ઊંઘવાનું ક્યાં હતું? એટલે કહે ને ભાઈ કે આ તો ફલાણા નગરમાં હતું, પછી રાજમહેલમાં હતું, પછી એના આ ખંડમાં હતું, શયન ખંડમાં હતું, એના પલંગમાં હતું. એક જ વસ્તુ જે છતાંય પણ શયનસ્ય જ આધાર પ્રસમદ્વિતીય પ્રશ્નાભ્યામ પૃષ્ઠ હૈ. જેમણે આપણે એ ત્રણ પ્રશ્નો કર્યા એમાં પહેલા ને બીજા પ્રશ્નમાં એ પૂછવામાં આવ્યું કે આ ક્યાં હતો, એનું સુવાનું ક્યાં હતું? સહ હૃદયાકાશ એવ, ટૂંકમાં સુષુપ્તિ, શયાન સુષુપ્ત પુરુષ અને સુષુપ્તિ, આ બંનેનો આધાર કહો, આશ્રય કહો, એ હૃદયાકાશ છે. હૃદયાકાશ કેમ? કારણ કે એ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. હૃદય ઉપલક્ષિત પરમાત્મરૂપ આકાશ એવ, હૃદયાકાશ, હૃદય ઉપલક્ષિત આકાશ. હૃદય શબ્દથી જેની જેનું લક્ષણ લક્ષણાવૃત્તિથી, હૃદય શબ્દથી લક્ષણાવૃત્તિ દ્વારા જેનો નિર્દેશ કરવામાં આવે છે એવો આકાશ. કયું છે? પરમાત્મરૂપ આકાશ. આકાશ એટલે આ ભૌતિક આકાશ નહીં, પરંતુ પરમાત્મા. એટલે પરમાત્મા માટે પણ ઉપનિષદમાં આકાશ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, એ ગ્રંથકાર સમજાવશે. હૃદય આકાશ એવું પણ કહેવામાં આવે, હૃદયમાં વિદ્યમાન આકાશ. કારણ કે હૃદયની અંદર એટલે કે અંતઃકરણમાં પરમાત્માનું દર્શન થતું હોવાના કારણે એવી જાતનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એ વહી હૃદય આકાશ, એ વહી પરમાત્મા એનો આશ્રય છે, ત્યાં જઈને જ અલીન થઈ જાય છે, ત્યાં મળી જાય છે, એ જેનું સ્વરૂપ છે. લીન થઈ જવું પણ બરોબર નથી, આત્મા તો લીન ના થાય, ઉપાધિ લીન થઈ જાય છે. એમ કે જે વાસ્તવિક સ્વરૂપ જે પ્રગટ થાય છે, ન પરહ ન અન્ય, એ માત્ર પરમાત્મા જ એ જેનું સ્વરૂપ છે. આ શયાન પુરુષ વિજ્ઞાનમાં જેને કહેવામાં આવ્યો એનું સ્વરૂપ પણ પરમાત્મા છે, ને સુષુપ્તિ જેને કહેવામાં આવ્યું એનું સ્વરૂપ પણ પરમાત્મા જ છે. અન્ય અન્ય કઈ જ નહીં, અન્ય કોઈ નહીં. શયન તથા કશ્ચિત શયનમ ચ એતદેવ હિ શયનમ, એટલે ટીકા કહે છે, શયન સ્વરૂપમાંથી એતદેવ. આ શયન એને કહેવામાં, સુષુપ્તિ કહેવામાં, ઉગમવાનું જે કહેવામાં આવે એનું પણ શું સ્વરૂપ છે? એતદેવ, આ જ આ પરમાત્મા છે, એ જ વાસ્તવમાં આ શયનનું સુષુપ્તિનું પણ સ્વરૂપ છે. યત વિજ્ઞાનમય છે, આ વિજ્ઞાનમાં અર્થાત જીવાત્માનો જે આધાર છે એનું જે સ્વરૂપ છે એ જ આ શયનનું સુષુપ્તિનું સ્વરૂપ છે. હૃદયાકાશ ભાવ,
એટલે વિજ્ઞાનમય જે છે હૃદયાકાશ ભાવ, આ વિજ્ઞાનમય તો હૃદયાકાશ ને પરમાત્મા બની જાય છે. આ વિજ્ઞાન એટલે જીવાત્મા સુષુપ્તિમાં પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે છે. પરમાત્મા ભાવ કહો, પરમાત્મા અવસ્થા કહો, પરમાત્મા સ્વરૂપ કહો, એને પ્રાપ્ત કરે છે. જેને સુષુપ્તિ એનો આધારમાં પરમાત્મા છે એની પાસે શું કહેવામાં આવે છે? ઉપાવેશ હૃદયાકાશે લય ઉક્ત. સુવાનું કોની અવસ્થા છે? જાગવું, જાગવું, સ્વપ્ન અનુભવ કરવો, સુઈ જવું, આ બધા આ ધર્મ કોના છે? ઉપાધિના ધર્મ છે. જાગનાર, સ્વપ્ન જોનાર, સુનાર આત્મા છે. તો જાગવું, સ્વપ્ન જોવું, સુવું એ તો ઉપાધિના ધર્મ છે. એટલે ઉપાધિનું સ્વરૂપ કે ઉપાધિનો આધાર પણ આત્મા છે. તો સુનારનો આધાર આત્મા છે, એટલે કે સુનાનું સ્વરૂપ આત્મા છે. જ્યારે ઉપાધિનો આધાર આત્મા, ઉપાધિ આત્મામાં જઈને લીન થઈ જાય છે. ઉપાદેશ છે હૃદયાકાશે લય ઉક્ત. ઉપાધિ એટલે કે અંતઃકરણ, એ પણ હૃદયાકાશમાં અર્થાત પરમાત્મામાં લીન થઈ જાય છે. આમ તો કહે કે અજ્ઞાનમાં લીન થઈ જાય છે. અજ્ઞાન સ્વયં કોના પર આશ્રિત છે? પરમાત્મા પર જ આશ્રિત છે. અને માટે પરમાત્મામાં લીન થઈ જાય છે. એના રીતે સુવાનું પરમાત્મામાં છે અને સુતેલો પરમાત્મા છે. સુતેલો પરમાત્મા છે અને સુવાનું પરમાત્મામાં છે. હવે ટીકાકાર આગળ કહે છે, આધારરૂપ બોધનેન ચ ત્વં પદાર્થ વિજ્ઞાનમયસ્ય તત્ પદાર્થ પરમાત્મના ઐક્યમ બુભોદૈષિતમ ઇતિ દર્શયતિ. આધારરૂપ બોધનેન આ પ્રકારે શયાન અને શયન, શયાન એટલે સુનાર, શયન એટલે સુવું, આ બંનેના આધારનો બોધ આપણને આપ્યો. કોણ છે? હૃદય આકાશ, એટલે કે પરમાત્મા આ બંનેનો આધાર છે. તો એવા બોધ છે, એ જે ઉપદેશ કર્યો, જે બોધ કર્યો, એની પાછળનું પ્રયોજન શું? શા માટે કહ્યું? વિજ્ઞાનમય તો પરમાત્મા જ બની જાય છે અને સુષુપ્તિ પરમાત્મામાં લીન થઈ જાય છે ઉપાધિ. એ પ્રકારનો બોધ કરવાની પાછળ પ્રયોજન કર્યું. ત્વં પદાર્થ વિજ્ઞાનમયસ્ય તત્ પદાર્થ પરમાત્મના સહ ઐક્યમ. તો પરમાત્મા એટલે વિજ્ઞાનમય આત્મા. જ્યારે એમ કહે કે વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ સાથે એક થઈ ગયો, ત્યારે વિજ્ઞાનમય આત્મા ત્વં પદાર્થ એટલે જીવાત્મા, અને પરમાત્મા તત પદાર્થ એટલે બ્રહ્મ. તો તમ ત્વં પદાર્થ વિજ્ઞાનમયસ્ય તત પદાર્થ પરમાત્મના સહ ઐક્યમ. આ જીવાત્મા છે એનું પરમાત્મા સાથે ઐક્ય. બુબોધૈષિતમ, બુબોધૈતમ ઈશિતમ, એ પ્રકારે આપણને બોધ કરાવવો એ ઈચ્છિત છે. બોધૈતમ ઈષ્ટમ, ટૂંકમાં એ પ્રકારનો બોધ કરાવવો એ એવી ઈચ્છા, એ પ્રકારનો અભિપ્રાય ઉપનિષદનો છે. આ બધું કહેવા દ્વારા ઉપનિષદ એક કહેવા માટે તું બ્રહ્મ છે. અજાત શત્રુ ગાર્ગીને આ ઉપદેશ કરી રહ્યા છે, તું બ્રહ્મ છે. તો જુઓ, દરેક ઉપનિષદની આ બોધ કરણ રીત કેવી વિલક્ષણ, અલગ અલગ છે. એટલે વિષય એક હોય, તાત્પર્ય એક હોય, છતાં પણ એ બોધ કરવાની રીત બધા ઉપનિષદમાં ભિન્ન ભિન્ન છે. આ 10 ઉપનિષદ પસંદ કરવામાં આવ્યા, મહારાજે કર્યા, એની આ વિશેષતા કે પ્રત્યેક ઉપનિષદ જુદી જુદી રીતે આ બોધ આપે છે. બધા હજારો બીજા સેંકડો ઉપનિષદ છે, પણ બીજા બધા ઉપનિષદ જોઈએ છે, પણ આમાં સમાઈ જાય ખરા. આ કૌશિકી પણ સમાઈ જાય ને, પછી બધા અંદર આવી જાય એક અથવા બીજી રીતે. અને તેથી જે ઉપનિષદ પોતાની વિલક્ષણ રીતિથી આ બોધ આપે છે, એમને મહારાજે પસંદ કર્યા ભાષ્ય માટે. એટલે અહીંયા આગળ આ ઉપનિષદ પોતાની વિલક્ષણ રીતે બોધ આપી રહ્યું છે. તો આ રીતે આ તત્વમ પદાર્થના ઐક્યનો બોધ આપવાનું પ્રયોજન છે એ દર્શાવે, એ વસ્તુ ગ્રંથકાર દર્શાવે છે.
ભોગતા એટલે બસ અને સોળમા શ્લોકમાં કહે છે ભોક્તા યસ્તે મયા પ્રોક્તઃ હૃદયાકાશ એવ સહ આસમંતાદયં યસ્માદ કાશતે દેહધારિષુ भोक्ता यस्ते मया प्रोक्त है मया यस्ते भोक्ता प्रोक्त है हे गार्ग मैं तो मुझे भोक्ता की बात करे कौन तो कह विज्ञान में तुम्हारा प्राण भोगवना ये सूचेला पुरुष ने जुदा जुदा नाम से संबोधवा पहला प्राण ना बता नाम दीदा ने व्यक्ति न जागी ढंढोली ने जगाड़ो पी जाग ये टूंकमा જે પ્રાણ હોત તો પ્રાણ તો જાગતો જ હતો તેથી એને જરૂર પ્રતિભાવ દર્શાવ્યો હોત તો પ્રાણ જાગતો હોવા છતાં પણ એના નામ લઈને સંબંધવા છતાં પણ એને કોઈ પ્રકારનો પ્રતિભાવ ન દર્શાવ્યો નથી તો કે પ્રાણ આત્મા નથી બોલે નથી ઊંઘી ગયો જે ઊંઘી ગયો છે ભોગતા છે એને જગાડ્યો ત્યારે જાગ્યો અને તેથી એ ભોગતા છે કોણ એટલે પ્રાણ નથી પ્રાણ છે એમને કોણ વિજ્ઞાનમાં એટલે યસ તે વિજ્ઞાનમાં ભોગતામાં પ્રોક્ત મેં તને જે કહ્યું કે વિજ્ઞાનમાં ભોગતા છે પ્રાણ હૃદયાકાશ હૈ હૃદયાકાશ હૈવ એ વાસ્તુ હૃદયાકાશ જ સાત પરમાત્મા એ છે તો ટીકા કે છે યસ તુભ્યમ બાલા કહે મયા ભોગતા વિજ્ઞાનમય હૈ ઘટાકાશ સમ પ્રોક્ત હવે વિજ્ઞાનમાં કયો છે ઘટાકાશ સમ એ ઘડામાં મર્યાદિત થયેલું જણાતું આકાશ ઘડા રૂપી ઉપાધિમાં જાણે કે મર્યાદિત થયેલું આકાશ ઘટાકાશ અને તે રીતે અંતઃકરણ રૂપી ઉપાધિમાં જાણે કે મર્યાદિત થયેલું ચૈતન્ય એટલે કે વિજ્ઞાન વિજ્ઞાન બુદ્ધિ એક બુદ્ધિમાં એક બુદ્ધિના પ્રદેશમાં રહેલું ચૈતન્ય અર્થાત એક બુદ્ધિરૂપી ઉપાધિથી જાણે કે પરિચ્છિન્ન ભાસતું ચૈતન્ય એ ઘડાના પ્રદેશમાં રહેલું આકાશ એટલે ઘટાકાશ આકાશ સર્વવ્યાપી છે ભાઈ ઘડાના પ્રદેશમાં રહેલું હોય અને આપણો ભ્રમ ઉત્પન્ન કરે ઘટાકાશ છે તેમ ચૈતન્ય સર્વવ્યાપી જ છે એ દેશમાં પણ નહીં દેશ કાળી પણ એ પ્રકારે સર્વવ્યાપી છે પણ બુદ્ધિના પ્રદેશમાં રહેલા ચૈતન્યને આપણે જીવાત્મા કહીએ એટલે કે બુદ્ધિથી મર્યાદિત જણાવે ચૈતન્ય ઘટાકાશ સમય તો ઘડા રૂપી ઉપાધિથી પરિચ્છિન્ન કે મર્યાદિત થયેલો આકાશ જેમ ઘટાકાશ કહેવાય તે રીતે આ બુદ્ધિ રૂપ ઉપાધિથી પરિચ્છિન્ન થયેલો આત્મા એ વિજ્ઞાનમય વિજ્ઞાનમય ઘટાકાશ સમ મયા પ્રોક્ત કે ગાર્ગ્ય મેં તને જે આ ભોક્તા વિશે કહ્યું હૃદયાકાશ એવ સ મહાકાશ સમ હૃદયાકાશ રૂપ એ કોણ છે હૃદયાકાશ એ મહા જેમ ઘટાકાશ વાસ્તવમાં મહાકાશ જ છે આકાશમાં કોઈ પ્રકારનો ફેર નથી થયો ઘડા રૂપી ઉપાધિને કારણે આકાશ કોઈ રીતે નાનકડું થઈ ગયું હોય કે મહાંતર ઉપાધિને કારણે આકાશમાં મહાંત આવી હોય એ તો પેલું મહાકાશ કેમ કહેવાય ઘટાકાશની અપેક્ષા એને મહાકાશ કહીએ છીએ કે આકાશમાં મહાનતાનો ગુણ પણ નથી અલ્પતા અને મહાનતા બંને પ્રકારની વિશેષતાઓથી મુક્ત છે ને આકાશ એને મહાકાશ કહીએ આપણે કારણ કે એ ઘટાકાશ એને ઘટાકાશ કહે છે માટે તો તે રીતે આત્મામાં કોઈ પ્રકાર વિજ્ઞાનમય આત્મા અને મહાન આત્મા અને પરમાત્મા આ બધા પણ વિશેષણો જ છે એ જીવાત્માની અપેક્ષા આપણે પરમાત્મા કહીએ મહાકાશ સમ હૃદયાકાશ રૂપ એવ ચૈતન્યમાં કોઈ પ્રકારની મર્યાદા નથી ચૈતન્યમાં કોઈ પ્રકાર એ કોઈ રીતે બંધાતો નથી એ કોઈ રીતે મર્યાદિત થતો નથી અને તેથી એ મહાકાશ જ છે અર્થાત એ અનંત છે સર્વવ્યાપી છે હૃદયાકાશ એવ સહ હવે એને આકાશ કેમ કહેવામાં આવ્યું
आसमंता काशते प्रकाश देगी आकाश है। तो टीका का कहते एत सर्व संसार धर्मातीतम रूपम सुषुप्त उपाधि लये तुभ्यं दर्शितम इति यावत् एतत् सर्व संसार धर्मातीतम सुषुप्त लाभेश है कि तेरे संसार बधा संसार ना धर्म से ही धर्मनु अतिक्रमण पाए उपाधि मा अहम भावना कारण कोई संसार न धर्म त्याग अशनाया पिपासा भूख तरस न थी शोक न मोह तो प्राण अहम भावना कारण भूख तरस न थी मन में अहम भावना कारण शोक न मोह न थी देह में अहम भावना कारण जरा ने मृत्यु न थी। आप प्रकारे सुषुप्त अवस्था में सर्व संसार धर्म दे अतीत जिस स्वरूप सुषुप्त उपाधि लय सुषुप्त ननु बद्धा ने समान है बधा माटे उपाधि नो लय है। वेदांत शास्त्र के भी सरस रीते दरेक दरेक मनुष्य नो उपदेश करे कोई विशेष मानस नो उपदेश इन्हें जे प्रकार नो विशेष अनुभव थयो एना संदर्भ में उपदेश करवामां आवतो होय तो एने ज लागू पड़े तो मनुष्य मात्र ने जे अनुभव रोज बरोज थता हुए थे एना संदर्भ में उपदेश करवामां आवे छे। सुषुप्त ना अनुभव तो सर्व सामान्य छे तो सुषुप्त मार्ग है उपाधि ने जो लय थयो सर्व संसार धर्मातीतम रूपम सुषुप्त उपाधि लय तुभ्यम दर्शितम तो सुषुप्त में उपाधि ने लय थयो अंते दी सर्व संसार में सहित जे स्वरूप जे परमात्मा नो के जीवात्मा नो इमे तने निष्काशाय केवल से भोक्ता यस्ते मया प्रोक्ता हृदय आकाश एव सः कि मैं तने जे विज्ञान में भोक्ता कहो ये वास्तव में हृदय आकाश जे परमात्मा छे साथ सर्व संसार धर्म भी अतीत अनुस्वरूप छे એટલે બધા સંસાર ધર્મ છે એ વાસ્તવમાં અધ્યાય રૂપ છે મિથ્યા છે આગંતુક છે એનું સ્વરૂપ નથી। હૃદય આકાશસ્ય અદ્વિતીયતા રૂપાં પરમાત્મતાં સ્પષ્ટયન તો આ મહાકાશ કેટલા છે એક જ છે એટલે પરમાત્મા એટલે એક જ છે તો હૃદય આકાશ એને કહેવામાં આવ્યું चिदाकाश क्या आवे परमात्मा क्या अद्वितीय है हृदय आकाश से अद्वितीयता रूपां परमात्मतां तो हृदय आकाश ने परमात्मा क्या आवे क्या अद्वितीय से मार आत्मा ने परम विशेषण लगाड़ा मारू परमात्मा सर्वमर्यादा थी पर सज अद्वितीय है कोई द्वितीय वस्तु हो तो मर्यादित करें टेबल हो जो खुर्शी हो तो टेबल में खुर्शी पड़ो नहीं खुर्शी टेबल मर्यादित तो सजाते विजाते स्वगत सर्व प्रकार भेद रही रहने कारण कशु मर्यादित करें परमात्मता परमात्मापण श्रेष्ठ आत्मापण जो है ये केवे अद्वितीयता अद्वितीय होने कारण परमात्मा आकाश बस पदस्य अवयवार्थे न तत्र वृत्तिमाह आकाश शब्द छे एने अवयव आ अने काश ए बन्ने ने कारणे आकाश शब्द नी परमात्मा में वृत्ति छे तुम आकाश शब्द परमात्मा नो प्रयोग परमात्मा ने करवामां आवे कारण के एनो यौगिक अर्थ अने अवयव नो अर्थ लईए तो एनो अर्थ परमात्मा थाय आकाश शब्द नो रूढ़ी अर्थ तो आकाश छे पण आकाश शब्द नो प्रयोग जयरे परमात्मा वाले करावा कर रूढ़ी अर्थ करता जो यौगिक अर्थ है व्युत्पत्ति सिद्ध अर्थ से ये अर्थ में आकाश शब्द नो अर्थ परमात्मा का इतने केवी रीते आकाश शब्द की वृत्ति आकाश शब्द नो प्रयोग जे परमात्मा में थाय से योग्य है बतावे बतायु आसमंता अयम यस्मात् काशते देहधारीषु यस्मात् कारण के देहधारीषु देह धारण करनाराओं आ समंता का आ एट समंता काशते आकाश
એમાં આ જે ઉપસર્ગ છે એનો થાય સમંતાર, સર્વ રીતે પૂર્ણતા કે સર્વત સમાન રીતે પ્રકાશતે પ્રકાશતે. વિજ્ઞાનમય આત્મા સર્વ કે હૃદયાકાશ પરમાત્મા સર્વ સમાન રીતે પ્રકાશે, માટે એને આકાશ કહેવામાં આવે છે. તો કહે છે ટીકા, યસ્માદયમ હૃદય ઉપલક્ષિત પરમાત્મા. હૃદય શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એ પરમાત્મા, એને આકાશ, હૃદયના આકાશ એટલે કે હૃદય ઉપલક્ષિત પરમાત્મા. હૃદય શબ્દથી પરમાત્મા કે આકાશ કહેવામાં આવે. અદ્વિતો પરમાત્મા આ સમંતાર અધિવ્યાપ્ત કાશદે. આ સમંતાર સર્વ દિશામાં સર્વ રીતે અધિવ્યાપ્ત, બધી રીતે વ્યાપ્ત કરીને કાશદે દીપ્યતે, બધી રીતે વ્યાપ્ત કરીને પ્રકાશે છે. તસ્માત આકાશ જે ઉક્ત શેષ એટલે આટલું ઉમેરવાનું. આ સમંતાર એમ યસ્માત કાશદે દેહ રહેશું તસ્માત આકાશ હેતિ ઉક્ત. આટલું ઉમેરી કરે વાક્ય પૂરું થાય અને તેને પરમાત્માને આકાશ કહેવામાં આવ્યો. તો ભાઈ કેવી રીતે આ સર્વ રીતે પ્રકાશ છે? કઈ રીતે? સમંતાત કાશનમ એવ અભિનયતી. સમંતાત સર્વ દિશામાં બધી સર્વ રીતે એ પ્રકાશે છે, અભિનયતી એ આપણને વર્ણન કરીને સ્પષ્ટ કરીને બતાવે છે. મામી તો પછીના શ્લોકમાં કહે છે મામન્યં ચ ન જાનામિ ઇત્યજ્ઞત્વેન મહેશ્વરઃ સુખમસ્વાપ્સમિતિ વા કાશતે સર્વદેહિષુ. આકાશવદ ભિન્નોતઃ મમતેત્યપરસ્ય ચ. માં અન્યમ ચ ન જાનામિ સુષુપ્તિમાં. હું મને અને અન્ય કશાને જાણતો નથી. આ અનુભવ બધાને સમાન છે. કેવી રીતે આ પરમાત્મા સર્વમ વ્યાપેલો છે, સાથે સર્વત્ર આ અનુભવ સમાન છે. માં અન્યમ ચ ન જાનામિ, હું મને કે અન્ય કોઈને અન્ય કશાને જાણતો નથી. માં આત્માનમ અન્યમ ચ ન જાનામિ આકારેણ અજ્ઞત્વેન. ઇતિ અજ્ઞત્વેન મહેશ્વર વ્યાપ્ત. આ મહેશ્વર કે પરમાત્મા અજ્ઞાની રૂપે, અજ્ઞાની હોવા રૂપે સુષુબદ્ધે વ્યાપ્ત છે. અજ્ઞાની કોને કહેવાય? અજ્ઞાન આશ્રયત્વેના રૂપે. હું મને અન્ય કશાને જાણતો નથી એ પ્રકારના અજ્ઞાનના આશ્રય રૂપે. અજ્ઞાન એટલે અજ્ઞાનનો આશ્રય, જ્ઞાન એટલે જ્ઞાનનો આશ્રય, દેહી એટલે દેહનો આશ્રય. તો જયારે એમ કહે કે હું મને જાણતો નથી અન્ય કશાને જાણતો નથી એનું બધાનો સમાન છે. એટલે કિંચિત અવેદિશમ, મને કાંઈ પણ ભાન ના હતું. કિંચિત એટલે મારું કે અન્ય કશાનો ભાન ના હતું. આ બધાનો સર્વ સામાન્ય જ અનુભવ છે એવા અજ્ઞાન રૂપે એટલે કે અજ્ઞાનના આશ્રય રૂપે આ પરમાત્મા સર્વમાં વ્યાપ્ત છે. પછી બીજું શું? સુખમ અસ્વાપ સમિતિ વા, અથવા તો સુખમ અસ્વાપ સમિતિ સુષુપ્તિ સાક્ષિત્વે. હું સુખેથી સુતો, આનંદથી સુતો. એટલે કે ત્યારે સુખનો અનુભવ કરતો હતો, અસ્વાપ્સમ સુતો એટલે સુષુપ્તનો અનુભવ. સુખમ અસ્વાપ્સમ અનુભવની વાત છે. હું કશું જાણતો નથી પોતાની વાત છે કે હું અજ્ઞાની હતો. સુખે જ જોઈ સુખનો અનુભવની વાત છે. એટલે કહ્યું સુષુપ્તિ સાક્ષિત્વેના. જ્યારે હું સુખે સુધન કહેવામાં આવે ત્યારે એ પોતાનું કઈ રીતે વર્ણન કરે છે, અથવા કઈ પોતાને કઈ રીતે પ્રગટ કરે છે કે હું સુખનો સાક્ષી હતો, સુષુપ્તનો સાક્ષી હતો, અજ્ઞાની હતો, અજ્ઞાનનો આશ્રય હતો,
અંતે થી મને કે અન્યને જાણતો ન હતો અને આનંદ ભૂખ આનંદ નો ભોગતા હતો, આનંદ નો હું સાક્ષી હતો. તો સુખમ અસ્વાસ્મિતિ વા કાશતે સર્વદેહેશુ, આ રીતે સર્વ મહેશ્વર સર્વદેહેશુ આ સમંતા કાશતે, આ રીતે મહેશ્વર આત્મા આકાશ અભિન્ન હત મમ તે બી અપરસ્ય છે. મમ એટલે મારો, તે એટલે તારો, અપરસ્ય અન્ય કોઈનો પણ, મદીયો અન્ય દિયો આ ત્વદીય મદીય અન્ય દિયો આ ભાષતે, મારો તારો ને બીજા કોઈનો પણ આત્મા, તો કે હું તું ને બધા આ જ કહે છે. સુખમ અહમ સ્વાપસમ ને કિંચિત અવેદિશમ, આ અનુભવ સર્વ સામાન્ય છે. એટલે આ રીતે અજ્ઞાનના આશય રૂપે અને સુખના સાક્ષી રૂપે એ જ પરમાત્મા મારામાં તારામાં અને અન્ય સર્વમાં પ્રકાશ માર્ગ અને આકાશ કહેવામાં આવે. અત આકાશાવત અભિન્ન અત એ અત અત એટલે અસ્માત સમંતાત, અત એટલે આ કારણ છે. કયું કારણ? અસ્માત સમંતાત ભાસમાન રૂપ હેત ભાષણ રૂપ હેતો, આ રીતે સર્વ રીતે પ્રકાશુ એવા કારણ છે. કારણ કે પરમાત્મા આ રીતે સર્વત્ર પ્રકાશે છે, તેથી આકાશ અભિન્ન. તું મારો આત્મા જે જ્ઞાની પણ છે, સુખનો સાક્ષી છે. તારો આત્મા જે અજ્ઞાની છે, સુષુપ્તમાં સુખનો સાક્ષી છે. અન્ય કોઈનો પણ આત્મા જે સુષુપ્તમાં અજ્ઞાની છે, સુખનો સાક્ષી છે. એ બતાવે છે કે આવક અભિન્ન, મારો તારો અન્ય કોઈનો આત્મા અભિન્ન છે, એ સુષુપ્તિના અનુભવથી સ્પષ્ટ થાય છે. જાગૃતમાં અભિન્ન જ છે, સ્વપ્નમાં પણ અભિન્ન છે, છતાં પણ અનુભવ પરથી એમ લાગે કે ભાઈ મારો આત્મા અને તમારો આત્મા જુદો છે. જાગૃતમાં સ્વપ્નમાં કારણ કે આપણા અનુભવ જુદા છે. એટલે સાંગે કહે છે કે આત્મા એક કેમ હોય શકે? એક સુખી હોય તો બધા સુખી હોવા જોઈએ, એક સુખી જન્મે દુઃખી છે મળે અને એક જન્મે બીજો મળે છે. આ રીતે એટલે એવું ત્યારે હોય છે કે જયારે આત્મા અલગ અલગ હોય. તો કે બીજી સુષુપ્તિમાં જો ત્યાં બધાનો અનુભવ સરખો જ છે, એ બતાવશે કે આત્મા એક જ છે. અને સ્પષ્ટ છે કે બધી અનેકતા છે, ઉપાધિમાં છે, ઉપાદન લય થઈ ગયો કારણે સુષુપ્તમાં એકતા સ્પષ્ટ છે. જાગ્રત સ્વપ્નમાં ઉપાધિ હોવાના કારણે અનેકતા ભાસે છે. આકાશ અભિન્ન એક રૂપ હે ત્યર્થ, એટલે કે આકાશ અભિન્ન છે, એક રૂપ છે. એટલે આખો શ્લોક સમજાવેલો તથા છે. પ્રયોગ આમાં આ પ્રકારનો અનુમાન પ્રયોગ છે. આત્મા એક રૂપ હે, આત્મા એક રૂપ છે. સુષુપ્તમાં અનુભવ પરથી આ પ્રકારે આપણે અનુમાન કરી શકીએ કે આત્મા બધાનો એક રૂપ છે, જુદો જુદો છે. કેમ ભાઈ? ઉપાધિ પરામર્શનંતરે અનુપલબ્ધિમાન ભેદત્વાદ. જાગ્રત સ્વપ્નમાં જ્યારે ઉપાધિનું પરામર્શ થાય છે, ઉપાધિનું પણ જોડે જોડે ઉપાધિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જાગ્રત સ્વપ્ન અવસ્થામાં ઉપાધિને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે તું જુદો ને હું જુદો ને બીજો જુદો આ પ્રકારના જુદા પણ આપણને લાગે છે. ઉપાધિ પરામર્શ અંતરે સુષુપ્તિમાં જ્યારે ઉપાધિ નથી અને માટે ઉપાધિનું દ્રષ્ટિબિંદુ નથી, કે ઉપાધિને ધ્યાનમાં લેવાનો કોઈ પ્રસંગ નથી, ત્યારે અભેદત્વા તો ભેદ નથી. ક્યાં સુષુપ્તિ કેવો છે? ઉપાધિનો પરામર્શ ન હોય તો ભેદ છે. ઉપાધિનો પરામર્શ હોય, ઉપાધિને ધ્યાનમાં લેવા ત્યારે જ ભેદ છે. ટૂંકમાં ભેદ જે આત્મામાં જણાય છે, એ ઉપાધિથી ઉત્પન્ન થયેલો છે, એ સ્વયં નથી. સ્વયં હોત તો ઉપાધિ વગર પણ આત્માની અનેકતા હોત. એવું હોત તો
સુષુપ્તિમાં પણ બધાનો અનુભવ જુદો જુદો હોત. કે આત્મા જુદા અને દરેકનો રિપોર્ટ જુદો જુદો હોત, દરેક ઉઠીને જુદું જુદું કહેતો હોત, એવું નથી. એટલે કહે છે કે ઉપાધિ પરામર્શ મંત્રેણ અનુપલબ્ધિમાન ભેદત્વાત. આ વ્યતિરેકી અનુમાન કહેવામાં આવ્યું કે ઉપાધિનો જયારે પરામર્શ ના હોય, ઉપાધિનો સંબંધ નથી હોતો સુષુપ્તિમાં, ત્યારે કેવું ત્યાં આગળ ભેદ નથી. આકાશ વધી, આકાશમાં પણ ઉપાધિનો પરામર્શ જયારે કરવામાં આવે, ઘડો વસ્ત્ર વગેરે, ઘટાકાશ પટાકાશ મઠાકાશ એ પ્રકાર કહેવામાં આવે, તો પરામર્શ જયારે ન હોય ત્યારે, ઘટ વસ્ત્ર મઠ આ બધાનો પરામર્શ ના હોય, આ બધાનું ધ્યાન ના હોય, આ બધું મનમાં જયારે ન હોય, એટલે ઘડો વસ્ત્ર વગેરે હાજર હોવા છતાં પણ એ વસ્તુ જો આપણા મનમાં ના હોય તો આકાશ એક જ છે. ત્યારે પણ આકાશની એકતા જાણવા માટે ઘડાને તોડીને તો પણ ચાલે, ખાલી ઘડાનો ભાગ જરૂરી છે. પણ જયારે ઘડો ને બધું ના હોય ત્યારે તો આકાશ એક હોય જ છે, ટૂંકમાં ઘડો તૂટી જાય. જેવી અવસ્થા જયારે હોય એને જીવાત્માની સુષુપ્તિ અવસ્થા સરખાવી શકાય. તો આકાશવત એ દ્રષ્ટાંત થયો. આત્મ એક રૂપ પ્રતિજ્ઞા ઉપાધિ પરામર્શ મંત્રેણ અનુપલબ્ધિમાન ભેદત્વા હેતુ આકાશની દ્રષ્ટાંત. આ ત્રણ અવયવનો અનુમાન વેદાંતિ લોકો પર્યાપ્ત માને છે. અને અહીંયા એક લોકો પાંચ અવયવની વાત કરે છે કે એમની દ્રષ્ટિ ત્યારે એ ચોક્કસ કહેવાય, તો વેદાંતિ ત્રણ અવયવો પર્યાપ્ત છે. આકાશ શબ્દનો અર્થ તો બે ભૂતાકાશ થાય, તમે આકાશ એટલે આત્મા ક્યાંથી લઈ આવે? એટલે કહે છે એ તેને આકાશવદસ્ય ભૂતાકાશે રૂઢત્વાત રૂઢત્વ અભ્યુપગમત્વે. ટૂંકમાં આકાશ શબ્દનો પ્રયોગ કરવામાં, ઉચ્ચારણ કરવામાં ત્યારે સૌથી પહેલા આપણા મનમાં આકાશ એટલે ભૌતિક આકાશ એવી જાતનો અર્થ આપણા મને સુરે. એટલે કે આકાશ શબ્દનો રૂઢિ અર્થ કે પ્રચલિત અર્થ તો ભૌતિક આકાશ છે, ના નહીં. તથાપિ અત્ર ગૌણ વૃત્તિ સંભવાત, પણ આકાશનો ગૌણ અર્થ ગુણની સમાનતાને કારણે રાખતો અર્થ કયો ગુણ છે? આ સમાનતા કાશતે પરમાત્માના આકાશમાં આ ગુણની સમાનતાને કારણે આકાશનો અર્થ પરમાત્મા થઈ શકે. સિંહોયમ દેવદત્ત અગ્નિરયમ માવક, આ બાળક તો ધીસ ફાયર, આ બાળક તો અગ્નિ છે, તેજસ સૂર્ય સૂર્ય છે, તેજસ્વીતાના ગુણની સમાનતાને કારણે. અંતે અહીં પરમાત્મા પણ કેવો છે? આ સમંતાત કાશતે, આકાશ પણ આ સમંતાત કાશતે, એ પ્રકારના ગુણની સમાનતાના કારણે આ ગૌણ પ્રયોગ થયો. અત્ર ગૌણ વૃત્તિ સંભવા, આકાશના કિસ્સામાં આ ગૌણ વૃત્તિનો સંભવવાના કારણે પરમાત્મા માટે પણ આકાશ શબ્દનો પ્રયોગ યોગ્ય છે, ચાલી શકે. ન કોઈ દોષ અંતર, લોકો દોષ કાઢે, તમે આ પ્રકારનું અર્થઘટન કેમ કરો છો? આકાશ શબ્દનો પ્રચલિત અર્થ તો ભૌતિક આકાશ છે, તો તમે પરમાત્મા અર્થ કેમ કરો છો? એ અર્થ કરવા માટે કારણ હોવું જોઈએ, નહીં તો પછી ન થાય અર્થ. એટલે જંતકાર બતાવ્યો કે ભાઈ આકાશ શબ્દનો પ્રયોગ પરમાત્માના અર્થમાં એ તાત્પર્ય કેમ થાય છે? તો કે આ પ્રકારની ગુણની સમાનતાને કારણે. ચાલો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં નારાયણં સુપ્રભાષ્યકૃતૌ વંદે
हदरंतरो पुनः पुनः ईश्वरो गुरुरात्मेवे मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। दुर्गा जय जय। काल विनाशिनी काली
नाशिनी दुर्गा जय जय दुर्गति नाशिनी दुर्गा जय जय काल विनाशिनी काली जय जय काल विनाशिनी काली जय जय कुमार मा ब्रह्माणी जय जय कुमार मा ब्रह्माणी जय जय राधा सीता रुक्मिणी जय 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 राधा सीता रुक्मिणी जय जय।